કે ઈશ્વર આયોજન વગરનું કશું કરતો નથી. એનું બહુ મોટું લાંબુ આયોજન છે, મારી ને તમારી સમજ બહારનું આયોજન છે. પરમ વંદનીય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ અહીં ઉપસ્થિત, સંન્યાસી ગુરુવર્યો, આદરણીય શ્રી ગિરીશભાઈ અને આપ સૌ, આનંદનો વિષય છે કે એક વિશિષ્ટ પ્રોગ્રામમાં મારે હાજર રહેવાનું બન્યું છે. વિશિષ્ટ એટલા માટે કે આપ સૌ વિશિષ્ટ સંતાનના માતાઓ છો. કદાચ એમ કહેવું હોય તો કહેવાય કે શાસ્ત્રમાં જે માતૃરૂપેણ સંસ્થિતા એમ કહ્યું, એ કદાચ શાસ્ત્રનો ઉદ્દેશ્ય આ પ્રકારની માતાઓનો હોવો જોઈએ. અન્યથા પૃથ્વી ઉપર ઘણી બધી માતાઓ છે, ખાસ તો માતૃવંદનાનો આ કાર્યક્રમ એમની મૂળ સંકલ્પના, એ જ બહુ મજા આવે એવી વાત છે. આપણે સામાન્ય રીતે વિદ્યાર્થીઓનું સન્માન કરતા હોઈએ છીએ, શિક્ષકોનું સન્માન કરતા હોઈએ છીએ, પણ આ રીતે એક વિશિષ્ટ ગિફ્ટ જે ઈશ્વર તરફથી આપણને મળી છે, એમને બરાબર છાતી સરસો ચાંપીને ઉછેરનાર માતાનું આપણે સન્માન કોઈ દિવસ કર્યું નથી. આજે તો સન્માન નથી, એ માતાઓને વંદન કરવાનો આ કાર્યક્રમ છે. એટલે મોટા મહારાજે કહ્યું એમ હું પણ સૌથી પહેલાં આપ સૌને મારા પ્રણામ કરું છું. બહુ સારી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે જેનું નામ હવે આપણે દિવ્યાંગ રાખ્યું છે અને નામ રાખીને આપણે મોટા થઈ રહ્યા છીએ, પણ હકીકતની અંદર આ દિવ્યાંગનો પૂરેપૂરો ભાવાર્થ આપણા લોકોના દિલમાં ઉતરે એવા માટેના કાર્યો કરવામાં કદાચ શ્રી રામકૃષ્ણ આશ્રમ એકલપંડે લડી રહ્યું છે. કેટલી બધી સંસ્થાઓ છે, કેટલા બધા લોકો સેવાના ક્ષેત્રમાં છે, અનેક સેવા આપણે સ્વીકારીએ છીએ, આપણા માથા ઉપર છે, પણ જેને જોરુકા કહીએ, હું જોરુકા શબ્દ પ્રયોગ અનુભવ પછી વાપરું છું. હું અહીંયા મહિનામાં બે માસ હાજર રહું ત્યારે જે સંતાનો મારી પાસે આવે છે એના મમ્મી પપ્પા સાથે, એમાંથી ઘણા સાથે હું હાથ મેળવું છું, ઘણાને હું આંગળી દઈને ઊભા કરવાનો પ્રયાસ કરું છું, ત્યારે મને ખબર પડે છે કે આ બાળકની અંદર એટલી બધી શક્તિ છે કે મારા જેવો ખમતીધર, શરીરની દ્રષ્ટિએ ખમતીધર માણસ પણ ડગમગી જાય એટલું ખેંચાણ, એટલું જોશ એ લોકોમાં ભર્યું છે. આ જોશ જેમને લઈને આવ્યું છે એ હકીકતમાં આપ સૌ છો. મારે થોડી વિસ્તૃત રીતે વાત એટલા માટે કરવી છે કે આ સંસ્થા જે રીતે પ્રદાન કરી રહી છે એ રીતે બીજી સંસ્થાઓનું પ્રદાન કરવું થોડું મુશ્કેલ છે. હું એમ માનું છું કે આશ્રમનું આ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક છે કે જે આશ્રમ બખૂબી નભાવી રહ્યું છે, અને આપ સમજો છો કેટલા બધા બાળકોને આ નિવૃત્તિ મેડમ અને એમનો સ્ટાફ હસતા હસતા સ્વીકારતો હોય છે. એટલે હું આપ સૌને માતા તરીકે વંદન કરું, એમની સાથે જ આ સ્ટાફમાં પણ વસેલી માતૃ સ્વરૂપને વંદન કરવાનું પસંદ કરીશ. કારણ કે તમારા સૌનો હોંસલો બઢાવવાનું કામ, તમને સૌને સતત ટકાવી રાખવાનું કામ એ લોકો કરે છે. મેં જોયું છે કે ઘણી માતાઓના મન ઉપર કદાચ આવે ત્યારે થોડી ગ્લાનિ હોય છે, એ વાત કરે પોતાના સંતાનની તો નેચરલી કેટલીક કરુણામય વાત થઈ જતી હોય છે. એવી માતાઓ પણ આવે છે કે જે વાત કરતાં કરતાં રડી પડે છે, વારંવાર રડી પડે છે. એવા પિતાશ્રી પણ મારી પાસે આવ્યા છે કે એણે કહ્યું કે અમે હવે લાચાર થઈ ગયા છીએ.
શેની ચિંતા છે? તો કે આજે બે સંતાનો આવા છે એની ચિંતા ન થઈ, પણ આજથી 20 વર્ષ પછી અમે નહીં હોય ત્યારે આનું શું થશે એની ચિંતાથી અમારા લોકોની આંખમાં આંસુ આવે છે. આ વાત મારા અનુભવના આધારે અહીં બનેલી જે ઘટનાઓ છે એની હું વર્ણવી રહ્યો છું, વાંચેલી નથી. તમે કલ્પના કરો, મેં જે એમની સાથે વાત કરી, એમની સાથે વાત કરી, એમાંથી મને એવું જાણવા મળ્યું કે કેટલાય વર્ષો સુધી સંતાન થાય તેની રાહ જોવામાં આવી કે સંતાન થશે થશે થશે, અને પછી IVFની મદદથી કે એવી કોઈ બીજી તકનીકની મદદથી સંતાન પ્રાપ્ત થાય એના માટેની તૈયારીઓ કરી, ત્યારે બે સંતાન થયા, એટલે કે ટ્વિન્સ થયા, અને બંને દિવ્યાંગ જન્મ્યા. કદાચ આ વાત જ એટલી બધી દુઃખદાયક છે, આપણને સાંભળતા એટલો બધો આંચકો લાગે કે આપણે તો એમ કહીએ છીએ કે ઈશ્વરના ઘરમાં દેર છે પણ અંધેર નથી. આપણે એમ પણ કહીએ છીએ કે ખુદા દેતા હે તો છપ્પર ફાડકે દેતા હે, તો આપણો ખુદા કેમ છપ્પર ફાડીને આવી રીતે આપી ચૂક્યો? ભગવાનની ભૂલ ક્યાં થાય છે? અને મુશ્કેલી તમે સમજી શકો કે એક જ સાથે ઉછરતા ટ્વીન જોડિયા બાળકો, એને સાચવવા માટે ઘરમાં બે જ વ્યક્તિ, એક વ્યક્તિએ તો કમાવા માટે બહાર જવું પડે અને બીજી વ્યક્તિ ઘરમાં જ રહી શકે. એમનું કહેવાનું હતું કે અમે છેલ્લા 12 વર્ષથી કોઈ સામાજિક પ્રસંગમાં ગયા નથી, કોઈની કંકોત્રી આવે કે કાર્ડ આવે તો અમે એમને ક્ષમા પ્રાર્થના કરી દઈએ છીએ, પણ અમે જઈ શકતા નથી. એક ક્ષણ માટે વિચારીએ આપણે સૌ કે આ વિકટ ગણાતી, અતિ વિકટ ગણાતી પરિસ્થિતિનો સામનો કેમ કરવો? થોડી ક્ષણ માટે આપણી પાસે વિચારો લોક થઈ જાય, બંધ થઈ જાય, વિચારની પેટી ખુલે નહીં, એવી સ્થિતિ તમે આવી વાત સાંભળો ત્યારે થાય છે. મારું તો કામ જ છે લોકોને સાંભળવાનું. કાઉન્સેલિંગમાં તમારે ઘણું બધું સાંભળવાનું હોય છે અને બહુ થોડું કહેવાનું હોય છે, પણ સાંભળતા સાંભળતા ઘણી વખત મને એવો વિચાર આવે કે ક્યારેક જઈને ઈશ્વર સાથે ઝઘડો કરવો જોઈએ કે ભાઈ આખા દેશને, આખા વિશ્વને પ્રગતિના માર્ગે લઈ જનારો તું, તને વળી આવું કેમ સૂજ્યું હશે? પણ પછી જ્યારે ઘરે જઈને શાંતિથી બેસીએ કે આપણું સેશન પૂરું થાય, ત્યારે આપણે મંદિરમાં જઈને બેસીએ ત્યારે આપણને વિચાર આવે કે ઈશ્વર આયોજન વગરનું કશું કરતો નથી. એનું બહુ મોટું લાંબુ આયોજન છે, મારી ને તમારી સમજ બહારનું આયોજન છે. ભલે ને વિજ્ઞાન એને આપણી સમક્ષ ખોલી બતાવે, કેટલીક બાબતો ખુલતી જ નથી, જવાબો જ નથી. સાહેબ, જન્મ આપણે આપણી મુઠ્ઠીમાં લઈ લીધો છે, જન્મ આપણે આપણી મુઠ્ઠીમાં લઈ લીધો છે, ધારીએ તે તારીખે આપણે સંતાન જન્મ આપી શકાવીએ છીએ, મૃત્યુ હજી આપણી બસમાં નથી. આ જ પરિસ્થિતિ જે ઈશ્વરે સર્જી છે તે હકીકતમાં એક આયોજનનો ભાગ છે. એવો આપણને જવાબ જ્યારે આ ત્રિમૂર્તિ સામે તમે મંદિરમાં બેસો ત્યારે એ તમને આપે છે. હું તો એવો અર્થ સમજ્યો છું મિત્રો કે દિવ્યાંગ એટલે કોઈ વિશિષ્ટ ખોટવાળી વ્યક્તિ નથી. તમે આમ પણ શબ્દાર્થ કરો તો પણ ખ્યાલ આવે, દિવ્ય અંગો જેના છે તે દિવ્યાંગ છે. દિવ્ય એટલે ડિવાઇન, ડિવાઇન એટલે સમથિંગ ડિફરન્ટ ધેન ધ હ્યુમન બિઈંગ, ઇઝ ડિવાઇન, નોટ અ સિમ્પલ હ્યુમન બિઈંગ, માનવ નથી, માનવથી પર છે તે દિવ્ય છે. આપણે બોલીએ છીએ દિવ્ય વાતાવરણ છે એમ આપણે બોલતા હોઈએ છીએ, પણ દિવ્ય વાતાવરણ એટલે જ્યાં હ્યુમન ટચ પૂરો થાય અને ઉપરનો ટચ શરૂ થાય એને દિવ્યાન, દિવ્ય વાતાવરણ કહેવાય, ભાવાવરણ કહેવાય. એ વાતાવરણમાં જન્મેલા બાળકને આપણે દિવ્યાંગ કહ્યું છે.